હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું 9 અને 10 જાન્યુઆરીના કરંટ અફેર. તો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો તમારા વોટ્સએપમાં અને ફેસબુકમાં, તેમજ જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ સિમ્બોલ જરૂરથી દબાવજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ. તાજેતરમાં WHO દ્વારા જાહેર કરાયેલ એક રિપોર્ટ મુજબ 10માંથી કેટલા ભારતીય વ્યક્તિ કેન્સરથી પીડાય છે? તો કે 10માંથી 1 ભારતીય વ્યક્તિ છે એ કેન્સરથી પીડાય છે. તો સર, તાજેતરમાં ફેબ્રુઆરી 2020 દરમિયાન WHO દ્વારા કેન્સર માટેનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ થનાર કેન્સરમાં લમ્સ કેન્સર છે, એટલે કે ફેફડાનું કેન્સર છે, એ પ્રથમ ક્રમ પર છે. અને જો ભારતમાં પૂછાય તો ભારતમાં સૌથી વધુ થનાર કેન્સરમાં પ્રથમ ક્રમ પર બ્રેસ્ટ કેન્સર છે, એટલે કે સ્તન કેન્સર. બીજા ક્રમ પર છે ઓરલ કેન્સર, એટલે કે મોંનું કેન્સર. અને ત્રીજા ક્રમ પર છે સર્વાઇકલ કેન્સર. WHOના રિપોર્ટ મુજબ ભારતમાં 10માંથી 1 વ્યક્તિ છે એ કેન્સરથી પીડાય છે. તો નેક્સ્ટ, તાજેતરમાં રણજી ટ્રોફીમાં 12,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો કે 12,000 રન બનાવનાર ખેલાડી છે વસીમ જાફર બન્યા છે. તાજેતરમાં રણજી ટ્રોફીમાં 12,000 રન બનાવનાર ખેલાડી વસીમ જાફર બન્યા છે. અગાઉ એમણે રણજી ટ્રોફીમાં 11,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવેલો હતો. અને રણજી ટ્રોફીની શરૂઆત ક્યારથી થઈ? તો કે વર્ષ 1934થી થઈ હતી. અને વર્ષ 1920ની રણજી ટ્રોફીનું ટાઇટલ છે એ વિદર્ભની ટીમે જીત્યું છે. રણજી ટ્રોફીમાં સૌથી વધુ વખતનું ટાઇટલ કોણે જીત્યું? તો કે મુંબઈની ટીમે જીત્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020નું ટાઇટલ કોણે જીત્યું છે? તો એ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020નું ટાઇટલ છે હરમિત દેસાઈએ જીત્યું છે, જે આપણા ગુજરાતના છે. તો તાજેતરમાં રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020નું ટાઇટલ છે ગુજરાતના હરમિત દેસાઈએ જીત્યું છે. ફાઇનલમાં એણે કોને હરાવ્યું? તો કે ફાઇનલમાં એણે માનવ ઠક્કરને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. ફાઇનલ મેચ રમાઈ ક્યાં હતી? તો કે સારુનગર ઇન્દોર સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઈ હતી. તો મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું? તો કે સુતીર્થા મુખર્જી. ક્યાંના છે? તો કે હરિયાણાના છે. અને એને કોણે હરાવ્યું? કૃત્વિકા રાયને એણે હરાવ્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં જાહેર થયેલ એક રિપોર્ટ મુજબ ભારતના કયા રાજ્યમાં લાપતા મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે? તો કે લાપતા મહિલાઓની સંખ્યા છે એ મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. તો તાજેતરમાં સૌથી વધુ લાપતા મહિલાઓ અને બાળકોનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ સૌથી વધુ લાપતા મહિલાઓની સંખ્યા ક્યાં? મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમ પર છે. અને લાપતા મહિલાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર છે એ પ્રથમ ક્રમ પર છે. અને બીજા ક્રમ પર કોણ છે? તો કે પશ્ચિમ બંગાળ. અને ત્રીજા ક્રમ પર છે મધ્યપ્રદેશ. તેમજ લાપતા બાળકોના રિપોર્ટમાં પ્રથમ ક્રમ પર મધ્યપ્રદેશ અને બીજા ક્રમ પર છે પશ્ચિમ બંગાળ. આ રિપોર્ટ NCERB દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને વર્ષ 2018નો ડેટા લેવામાં આવ્યો છે એમાં. તો એ ડેટા તમે અહીંયા જોઈ શકો છો. તો નેક્સ્ટ, તાજેતરમાં આઈફા એવોર્ડ 2020નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો કે ઇન્દોર ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં આઈફા એવોર્ડ 2020નું આયોજન ભારતના ઇન્દોર ખાતે કરવામાં આવશે. અને વર્ષ 2020ના રોજ આઈફા એવોર્ડનું આ કેટલામું? તો કે 21મું સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. આઈફા એવોર્ડ વર્ષ 2000માં જાહેર કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ આઈફા એવોર્ડ છે વર્ષ 2000માં જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2019ના આઈફા એવોર્ડનું આયોજન ક્યાં થયું હતું? તો કે ભારતના મુંબઈ ખાતે થયેલું હતું. તો જોઈ લઈએ હવે આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઐતિહાસિક કિલ્લાઓ પર દારૂ પીવા પર પ્રતિબંધ લગાવ્યો છે? તો કે મહારાષ્ટ્ર. વર્ષ 2024ના વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો કે દક્ષિણ કોરિયામાં. અને 2022નું ક્યાં આયોજન કરવામાં આવશે? તો કે ચીનમાં. વર્ષ 2019નો ટેલિકોમ પર્સન ઓફ ધ યર પુરસ્કાર કોને આપવામાં આવ્યું છે? તો કે રામ સેવક શર્મા, ટ્રાઈના અધ્યક્ષ છે. તાજેતરમાં January 2020 સુધીમાં ભારતના કેટલા પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે? તો કે 723 કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી કોણ છે? તો કે મહેન્દ્રનાથ
પાંડે. તાજેતરમાં કયા દેશે ચીનના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પર પ્રતિબંધ મૂક્યો છે? તો કે બાંગ્લાદેશે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઓનલાઈન લોટરીના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો કે પંજાબ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે કોરોના વાયરસને રાજ્ય આપદા જાહેર કર્યું છે? તો કે કેરળે. NAVICએ કયા દેશની નેવિગેશન સિસ્ટમ છે? તો કે ભારતની નેવિગેશન સિસ્ટમ છે. અને GPS કોની છે? તો કે અમેરિકાની. તાજેતરમાં ભારતના સૌથી મોટા રાષ્ટ્રીય બાગાયતી મેળા 2020નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો કે બેંગ્લોરમાં. અને તાજેતરમાં 11મા ડિફેન્સ એક્સપોનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો કે લખનૌમાં કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, તાજેતરમાં વર્ષ 2021માં કયો દેશ પ્રશાંત દ્વીપ સમૂહ સંમેલનનું આયોજન કરશે? તો કે જાપાન. જોઈએ આગળ. તાજેતરમાં રગ્બી આફ્રિકા U20 ટુર્નામેન્ટનું આયોજન કયો દેશ કરશે? તો કે કેન્યા. તાજેતરમાં કયા અભિનેતાને કન્નડ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે ઋષભ શેટ્ટીને. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો તમારા વોટ્સએપમાં અને ફેસબુકમાં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.